खबर ने हाला लगन करवा पाकिस्तान जवान बद्दू खोटू आपने एक चीज अने इतने अत्यारे हताशा है डिप्रेशन है पर मूल बात साहब एक कि जिंदगी मस्त है कीप स्माइलिंग क्यारे भगवान ने फरियाद करसो नहीं के केम आम करे ये जे करे थे साहब वॉशिंग मशीन जो है देसी दाखला वॉशिंग मशीन में शू करव पड़े पहला पानी पची मेला कपड़ा पची सरफ पची ढाकणू बंद अने पची भाई जे भम भम चालू थाय अने घर केवा अवाजो आवे फीणाई जाए अने पची बद्दू पानी साफ कपड़ा नीचोई जाए बराबर मोहतू नाख्यु फाटी जाए अने पची बार काढ़ो एटले कपड़ू केवू थई जाए એટલે સમાજ જ્યારે તમારી આંખમાં પાણી લાવી દે ને ત્યારે સમજવાનું ચોખ્ખા થવાનો સમય આવ્યો છે આ યાદ રાખજો અને પછી મસ્ત સમય આવે જ્યારે પેલા ભાઈએ પૂછ્યું ને કે કોઈ આપણી નિંદા કરે તો શું સમજવું કોઈ આપણી નિંદા કરે તો એટલું જ સમજવું કે એની એની ઇજ્જતની લીલામ કરે છે ને આપણી આબરૂ વધારે છે આટલું જ સમજવાનું આ સમજ નથી આવતી જિંદગી મસ્ત છે પણ સ્કૂલ કોલેજમાંથી કશું શીખવાડ્યું નથી પહેલા બીજા કોઈ શીખવાડે નહીં ભાર વગરનું ભણતર આઠમા સુધી ચડાવી દો નવમાં ટ્રાફિક જામ જય પાટીદાર જય પરશુરામ ઇસ્લામ ખતરે મેં તું ખતરામ છે આ બધું ચાલે છે મફતનું લઈશ નહીં અને હકનું છોડીશ નહીં આ પાવર આપણામાં આવી જાય ઈશ્વરે મને મસ્ત જન્મ આપ્યો છે મસ્ત મા બાપ આપ્યા છે મા બાપ મારા મારા મા બાપ મારા બાપુજી ઓટલા પર દરજી કામ કરતા હું ભલે જાતે બ્રાહ્મણ પણ એક અભણ માણસ કેવો માણસ તૈયાર કરીશ અહીં બેઠેલી માતાઓ તમે જુઓ સ્કૂલમાં છોકરાઓને 80-80 વર્ષના ગલુડિયા સ્કૂલ જાય મમ્મી ત્યાં થાય અરે 6 વર્ષનું છોકરું માની છાતી સાથે લાગેલું રહે ને સ્કૂલ ના જાય ને તો પથ્થરને લાત મારીને પૈસા પેદા કરે આવું તૈયાર થાય છે આ આપણને ખબર નહીં છોકરાઓને મોકલશો નહીં અને અંગ્રેજી છે ને અંગ્રેજી એની ચિંતા કરશો નહીં અંગ્રેજી ભાષા છે હોશિયારી નથી હવે તો મશીનમાં આવી ગયું ગુજરાતીમાં બોલો ને ઇંગ્લિશમાં સંભળાય ઇંગ્લિશ ગુજરાતીમાં બોલો ને ચાઇનીઝમાં સંભળાય ક્યાં શીખવાની જરૂરત છે પણ એક બાળકમાં આત્મવિશ્વાસ આવે તું સિંહનું બચ્ચું છે પણ ઘેટાના ટોળામાં આવી ગયું છે 10માની પરીક્ષાઓ 12માની અરે સૌજીભાઈ પણ આજે પરીક્ષાઓ આપી રહ્યા છે રતન ટાટા પણ પરીક્ષાઓ આપી રહ્યા છે કોણ નથી આપતું હરિશ્ચંદ્રની બી પરીક્ષાથી રામની પણ થઈ સીતાની પરીક્ષાઓ જીવનમાં રોજ છે પણ હું એને કેવો પ્રતિભાવ આપું છું એ મારા હાથમાં છે આ વાત આપણે સમજીએ બહુ નાની વાત કહું છું કર્મ અને પ્રતિકર્મ દાદા અહીં બેઠા છે મારી ઓકાત નથી કે આવા વિષય પર બોલું પણ આજે હું જનરલ વાત કરવા આવ્યો છું મારે જનરલી મારા સેમિનાર હું એક જ વિષય પર બોલું છું કે બોલવા તો આ ટીવી આના ઉપર બી 2 કલાક બોલીએ કાંઈ પણ જે અહીંયા અસર કરે એ બોલવું મહત્વનું છે અને એટલે હું એ વાત કરું છું કે આપણી જિંદગી બહુ સરસ છે સાહેબ 10માની હોય 12માની હોય જીવનની હોય પરીક્ષાઓ રોજ છે કર્મ અને પ્રતિકર્મ 2 શબ્દો છે સાહેબ ગીતામાં આના વિશે બહુ સરસ સમજાવ્યું છે આ ગીતાને જો સાહેબ આપણે અભ્યાસક્રમમાં લાવી દેવામાં આવે ને તો ભારતમાં 1 સુસાઇડ ના થાય સાહેબ હું જાહેરમાં કહું આટલી તાકાત છે આપણી દીકરીઓના લગ્ન થાય ને તો કમસે કમ એની પેટીમાં 4 હારી ચોપડીઓ તો મૂકજો આટલું તો કરજો એ છોકરી પાછી નહીં આવે કોઈ દાડો જે ઘરમાં 10 સારા પુસ્તકો ના હોય ને એ ઘરમાં દીકરી આપવી નહીં ને એવા ઘરની દીકરી લેવી નહીં આ યાદ રાખવું આ સૌથી મહત્વની વાત આપણને સાચી વાતો ખબર નથી અને બધાને આમાં તો મેં સૌજીભાઈ તમને પૂછ્યા નહીં ઘણા સવાલો એવા હતા સૌજીભાઈ તમે અમીર કેવી રીતે થયા બેંક લૂંટી સાહેબ અમારે શું છે કોઈ સપોર્ટ નથી ને તને સાલા ધીરુભાઈ અંબાની સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે તું એવી નોટ છે તારે હાલા કંઈ કરવું જ નથી સાહેબ આજે પણ આ માણસોને તમે કામ કરતા જુઓ 18 કલાક રીતસર મજૂરી કામ નહીં મજૂરની જેમ કામ કરે પૈસા માટે કામ કરશો તો કામ પૈસા નહીં મળે પણ કામ કરવા કામ કરજો તો પૈસા જખ મારીને આવશે 94% ટાર્ગેટ બાંધીને ટકા મહેનત ના કરતા પણ મહેનત જ એવી કરજો કે 94% આવે આંખો બંધ કરીને પ્રાર્થના નહીં કરવાની પણ પ્રાર્થના જ એવી કરવાની કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય આ સાલું કોઈ કહેતું નથી સાહેબ ઈશ્વર જે કરે તે સારા માટે જ્યાં લઈ જાય જેમ લઈ જાય તારો હાથ પકડીને ચાલીશ તે મને નિષ્ફળ કર્યો હું મહેનત કરીશ મારું દિલ કે 2 ટ્રાયલ 3 ટ્રાયલ દિલ ના પાડે છે હવે ઊભો થઈ જઈશ અને બીજું ખાસ એ મા બાપ વધારે બેઠા છે સૌજીભાઈ ત્યારે મને એક વાત મારા મા બાપે જે કહી હતી એ કહેવાની ઈચ્છા થાય કે બાળકનું ઘડતર કેવી રીતે કરવું
સૌજી ભાઈએ તો એ આટલા લેવલે પહોંચ્યા પછી પણ એમના દીકરા માટે કર્યું હતું. તમારા દીકરાને વેકેશન પડે ને તો ગોવા કે માઉન્ટ આબુ ના લઈ જતા, એ બધું શીખશે. પણ એને વેકેશનમાં કરિયાણાની દુકાન પર 20 દિવસ બેસાડજો, એને પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવા બેસાડજો, એને કોઈ પ્લમ્બરની સાથે પ્લમ્બર કામ શીખવા મોકલજો, એને મિસ્ત્રી સાથે દરજી સાથે જીવન જરૂરિયાતની કોઈ ડોક્ટરના ત્યાં કમ્પાઉન્ડરમાં બેસાડજો. ડ્રેસિંગ કેવી રીતે, ઉહ મમ્મી ભાગ્યું, અરે ચીરો પડી જાય તો ટાંકા લઈને ઊભો થાય એવા છોકરાઓની જરૂર. આપણે બાળકોનું ઘડતર જ કરતા નથી, બધું બાળકોને ફેસિલિટી આપી દીધી, મજા આપી દીધી, બાળકને ખબર જ નથી. સાહેબ પર્વતની ટોચ હોય ને એ ટોચ પર ચડવાની મજા છે, ટોચ પર જઈને તો ઝંડો ફડકાઈને પાછા આવવાનું. સો એન્જોય ધ પ્રોસેસ નોટ ધ ડેસ્ટિનેશન. ટોચને નથી કરવાની, પણ આપણે, અને હું તો બધા જાહેરમાં કહું છું કે જે મા બાપુ પોતાના છોકરાઓને પ્રેમ કરતા ને મધ્યમ વર્ગના, તો તમારા બાળકોને ભણી દે ને પછી તમારી મૂડીમાંથી એને 1 રૂપિયો આપતા નહીં કે જા ભાઈ તાર જે કરવું એ કર. અને છોકરાઓને કહું છું કે તમે મરદની ઓલાદ હો ને તો 12મા ધોરણ પછી મા બાપનો 1 રૂપિયો લેતા નહીં, જુઓ સાલી જીવન જીવવાની કેવી મજા છે. શૂન્યમાંથી શરૂ કર. બાપા પાસે 2 ફ્લેટ છે, 2 દુકાન વરાછામાં છે અને 3 લાખની FD છે. બાપાની મૂડી છોકરો ગણે હો, પછી મસાલા જ કાઢે, પહેલો મસાલો ખાઈને આવે ને ધબાકા ના પડે ઘરમાં. પણ આ થતું નથી. કસરત અને વાંચન, આજે આજ મંદિર આજ મસ્જિદ, આ કેવું હોવું જોઈએ? મસ્ત હોવું જોઈએ. સાહેબ આપણે જયારે વ્યસનો કરીએ ને, પાન મસાલા ગુટકા નોનવેજ આ બધું જયારે નાખીએ છીએ ને, તો એ ભગવાનને ગાળો બોલી કહેવાય. શું કહો છો તમે ભગવાનને? તે મને મસ્ત આપ્યું ને, જો હું કેવું બગાડીને આપું છું. આ તમે કહો છો એટલે બીજી વાર ભગવાન માણસ બનાવશે નહીં, બળદિયા જ બનાવશે. ચાવે જાતું આપણને ખબર નથી. આ પૃથ્વીની રચના જો ભરાઈ દેવામાં, આવા સાધુ સંતોને સાંભળવા તમે કથામાં જુઓ 70% ડોહા હોય. અલા જુવાની આવો બેસો, પાકા માટલે કાટલું બેસે નહીં. આ ઉંમરમાં આધ્યાત્મિકતા અને ભૌતિકવાદનો સમન્વય કરીને જીવન જીવવાની જો આવડત આવી જાય તો જીવન મસ્ત છે. સાલું આકાશને અડવાનું પણ પગ જમીન પર રાખવાનું, આટલું સમજાઈ જાય ને તો જીવનમાં બધું મળી જાય. મેં હમણાં સૌજીભાઈનો એક ઇન્ટરવ્યૂ કર્યો તો મને સાલું, હું થોડા એમ વિચિત્ર માણસ, તો મેં સાલું આ કાકો આટલું બધું કમાય છે કેવી રીતે? આપણને થાય તો ખરી ને. અને જ્યારે જુઓ ત્યારે નવરા તળાવ ખોદતા હોય અને ઝાડ ઉગાડતા હોય. પછી મેં એમને પૂછ્યું કે સૌજીભાઈ તમે, ખાનગી વાત છે જાહેરમાં કહી દઉં, વિડીયોમાં છે, મેં કીધું તમે 5,000 કરોડનું ટર્નઓવર કરો, પછી 7,000 કરોડનું કરો, હવે કહો છો 10,000 કરોડનું કરો, તો આમ કરો જો શું? મન કે પહેલાં હું આટલી સેવા કરતો હતો, હવે સેવા વધારી દીધી એટલે 10,000 કરોડ. સમજ પડે છે? ઘઉં જોઈએ તો ઘઉં વાવો, બાજરી જોઈએ તો બાજરી વાવો, કાંટા જોઈએ તો કાંટા વાવો. કુદરતી નિયમ શું કહે છે? જે જોઈએ તે કરો. સફળ થવું છે, સફળ હોવાની કોશિશ કરો. આપણે કશું કરતા નથી, આઈ જાય હું અંતુ આગળ કયો જાય, એટલે આપણા ખેંચાઈ જાય. મારી હાથે કેમ? તે ધંધા જ આ કર્યા જ ભાઈ, તે હાલા કોઈનું સારું કર્યું જ નથી. એટલે જે જોઈએ તે કરો, નપાસ થયા હોય ગમે તે. અને બીજી વાત વિદ્યાર્થીઓ, ખાસ તમને કહું છું, બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય ને તો પહેલા 101 જમા કરાવવા પડે. બેલેન્સ ના હોય ને બાપા મેનેજર હોય ને તો ચેક પાસ થાય નહીં. તો જમા કેવી રીતે કરાવવું? મંદિરોમાં કચરા પોતું કરવા જાઓ, સ્મશાનોમાં રાખ સાફ કરવા જાઓ, નદી નાળાઓ સાફ કરો, તમારો મોહલ્લો તમારી જાતને સાફ કરો, પહેલા કંઈક કરો સમાજ માટે. તો ભગવાન સમજ છે, છે ગરીબ, પણ સાહેબે ના કીધું બધા લગ્નમાં જવાનું, કામ કરવાનું, કોઈ જોવે કે ના જોવે આને બોલાવો. અહીંયા સાહેબ આ માંગુ ક્યાં બેઠા છે? ભરતભાઈ તમે જુઓ સોશિયલ શું એમનું પરમાર્થ, આખું મિશન છે. કેટલી કોઈ પડદા પાછળ કોઈને ઓળખે જ નહીં, જ્યાં જ્યાં ત્યાં ટોળીઓ મોકલી દે, ટીમ મોકલી દે, કામ ધંધો છોડીને માણસ ચાલે. મને કે સંજયભાઈ આપણે કઈ લેવાનું થતું જ નથી, બધું ભગવાન ચલાવ ચાલે જ. પણ જે વિદ્યાર્થીઓ નપાસ થયા છે, આ બધી હસાવાની જુદી જુદી વાત કરી, અને મારું મૂળ વાત કહેવાનું એવું છે કે જિંદગી પૂરી થતી નથી. બધા જ લોકો પરીક્ષા આપે છે, નીરવ મોદી પણ આપે છે, વિજય માલ્યા પણ આપે છે, એમની પરીક્ષા જ ચાલે છે. પેપર ફૂટી ગયું આ તો થઈ જશે બધું. અને છેલ્લે થોડીક પાયાની વાતો આપણે લોકોએ કરી લઈએ કે જીવનમાં સફળતા મેળવવા માટે આપણા ધર્મગ્રંથોમાં બહુ સરસ વાતો કરેલી કે સફળ થવું હોય તો શું કરવું.
આ બધા લોકો કહે છે પોતાના જીવનનો અનુભવ કહે છે, પણ કોઈનો અનુભવ કોઈને કામ નથી આવતો, ખાલી એટલો કામ આવે છે તમને એક પાવર મળે કે યસ જિંદગી પૂરી નથી થઈ ગઈ. તો તમને સાયકલ આવડે જ બધાને ચલાવતા, પહેલી વાર હાલી ચલાવો નમી જ જાય, પણ પછી આવડી જાય પછી હાથ છૂટા, પછી દાંત બી છૂટા થઈ જાય, ઓવર કોન્ફિડન્સ આવે. તો પહેલા તો એક જોરદાર તાળીઓ આ જે લોકો નીચે બેઠા છે ને ઊભા છે એમના માટે પાડો. ચાલુ છે.